દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે. ગુરુત્વાકર્ષણ બળના બળ માટે સંપાતપણાનો સિદ્ધાંત પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન ફોર ગ્રેવિટેશન ગુરુત્વાકર્ષણ માટે. હવે ગુરુત્વાકર્ષણ બળ આપણે અત્યાર સુધી ગુરુત્વાકર્ષણ બળ ભણે એમાં શું હતું? બે પદાર્થો દીધા હતા, વિશ્વનો કોઈ પણ પદાર્થ બીજા પદાર્થને આકર્ષે છે. ઓફકોર્સ બળ તો બે પદાર્થો વચ્ચે જ લાગે, પરંતુ એ બે પદાર્થોની પેર ઘણી બધી હોય જેમાં એક પદાર્થ કોમન હોઈ શકે. મતલબ કોઈ એક તંત્ર છે કે જેમાં ઘણા બધા કણો છે, ઘણા બધા પદાર્થો છે, તો કોઈ એક કણ પર લાગતું બળ ગુરુત્વાકર્ષણ બળ બાકીના બધા જ કણો દ્વારા, કારણ કે એક કણ છે તો આ તરફ રહેલો કણ એના પર બળ લગાવે છે, આ તરફ રહેલો કણ પણ એના પર બળ લગાવે છે, આ તરફ રહેલો કણ પણ એના પર બળ લગાવે છે, આ તરફ રહેલો કણ પણ એના પર બળ લગાવે છે. મતલબ એક જ કણ પર ચાર તરફથી બળ લાગે છે. એન બળો પણ હોઈ શકે, એન કણો પણ હોઈ શકે, એ આપણે કણોના તંત્રમાં જોઈ ગયા છીએ. યાદ છે ને કણોનો તંત્રની ચાક ગતિ? તો એ જે લાગતું બળ છે, એ બળ એક દ્વારા લાગતું બળ તો આનું સદિશ સ્વરૂપ, બીજા દ્વારા લાગતું બળ એનું સદિશ સ્વરૂપ, ત્રીજા દ્વારા લાગતું બળ એનું સદિશ સ્વરૂપ, ચોથા દ્વારા લાગતું બળ એનું સદિશ સ્વરૂપ. તો દરેકે દરેક સદિશ સ્વરૂપનો આપણે સરવાળો કરીશું. આપણે ઉદાહરણ માટે ત્રણ કણોની ચાર કણો લઈ લઈએ, જેમાં એક કોમન કણ છે, બાકીના ત્રણ કણો છે. ઓકે, તો ધારો કે એક એમ વન છે, એમ વન દળ ધરાવતો કણ છે, એનાથી દૂર એક એમ ટુ દળ ધરાવતો કણ છે, એક એમ થ્રી દળ ધરાવતો કણ છે, અને એક અહીંયા લઈ લો એમ ફોર દળ ધરાવતો કણ છે. તો વન પર ટુ થ્રી અને ફોર બળ લગાવે છે. આકૃતિમાં એમ વન એમ ટુ એમ થ્રી એમ ફોર કણો દર્શાવેલા છે. એમ વન કણ પર બાકીના બધા જ કણો વડે લાગતું બળ શોધવું છે. તો તમે અહીંયાથી જુઓ, એમ વન પર આના વડે લાગે બળ, તો એમને જોડતી રેખા લેવી પડે. વન પર ટુ વડે લાગતું બળ, મતલબ હું અહીંયા આ તરફ લઈ લઉં તો શું હું એફ વન ટુ લખી શકું? લખી શકાય. આના અને આના વચ્ચેના સદિશને પણ આપણે શું લખી શકીએ? આર વન ટુ લખી શકીએ, લખી શકીએ. એકમ સદિશ પણ લખાય અને અંતર પણ લખાય. એ જ પ્રમાણે અહીંયા તો ત્રણ ત્રણ દ્વારા બે પર લાગતું બળ, એને હું આ પ્રમાણે લઈ લઉં તો અહીંયા શું લખીશ? એફ વન થ્રી લખીશ, કારણ કે કોના પર બળ લાગે છે? વન પર, એટલે ખેંચે છે ને, એટલે બળ તો આના પર જ લાગે છે. અને આને આપણે લખીશું આર વન થ્રી. ઓકે, સિમિલરલી ચોથો પદાર્થ છે, ચોથા પદાર્થ પર લાગતું બળ કેટલું થશે? યસ, એફ વન ફોર, અને એનો સદિશને આપણે શું લખીશું? આર વન ફોર. તો એક પર બે વડે લાગતું બળ એફ વન ટુ લખી શકીએ ને આપણે? કેવી રીતે લખી શકીએ? જી એમ વન એમ ટુ ડિવાઈડેડ બાય આર વન ટુ ઇન્ટુ આર વન ટુ એકમ સદિશ લખી શકીએ ને? આર વન ટુ નો સ્ક્વેર ઇન્ટુ એકમ સદિશ. તો પહેલા આપણે થોડુંક નાનકનું વર્ણન કરી દઈએ. આકૃતિમાં એમ વન એમ ટુ એમ થ્રી દળ ધરાવતા અને એમ ફોર દળ ધરાવતા ચાર કણો દર્શાવેલા છે. એમ વન પર બાકીના ત્રણ વડે લાગતા બળો અનુક્રમે
F12, F13 અને F14 હોય તો સંપાતપણાના સિદ્ધાંત મુજબ M1 પર લાગતું કુલ બળ F = F12 + F13 + F14 લખી શકાય ને? આના પર લાગતું બળ બધા જ બળો ના સદિશ સરવાળો. સદિશ લીધું અને બધાનું શું કર્યું? સરવાળો. ચલો આ ત્રણેય બળો આપણે અહીંયા લખી દઈએ. F12 કેટલો થશે? R12, R21 ને R23 એને આપણે લખવું હોય તો લખી શકીએ, એ પછી લખીએ. ચલો F12 = G M1 M2 / R12 સદિશ અને એનો સ્ક્વેર, મૂલ્ય લખી દીધું, ઇન્ટુ R12 એકમ સદિશ. આ જ વસ્તુને સદિશ સ્વરૂપે અન્ય રીતે લખવું હોય તો સદિશ ઉલટાવી દઈશું તો માઇનસ થઈ જશે. સદિશ ઉલટાવી દઈશું તો આ સદિશ ને ઉલટાવી દો, 2-1 કરો તો આગળ શું થઈ જશે? માઇનસ થઈ જશે, બરાબર ને? આને પણ 2-1 લખો તો ચાલશે. અથવા F12 = -G M1 M2 / R21 નો સ્ક્વેર, એટલે R12 ને R21 તો એક જ છે, ઇન્ટુ R21. આ પણ લખી શકીએ ને, આ પણ લખી શકીએ. યાદ છે ને હમણાં સદિશ સ્વરૂપમાં આપણે બંને લખ્યા હતા? હવે F13 તે જ પ્રમાણે F13 = શું થશે? G M1 M3 / R13 નો સ્ક્વેર ઇન્ટુ R13 એકમ સદિશ. લખી શકીએ ને? અથવા આને કઈ રીતે લખી શકીએ? F13 = -G M1 M3 R13 નો સ્ક્વેર ઇન્ટુ R31. શું લખીશું? માઇનસ લીધું એટલે સદિશની દિશા ઉલટાઈ જાય, તથા F14 શું થશે? G M1 M4 / R14 નો સ્ક્વેર ઇન્ટુ R14 એકમ સદિશ. અથવા F14 -G M1 M4 / R14 નો સ્ક્વેર ઇન્ટુ R14 એકમ સદિશ. લખી શકીએ? તો હવે સમીકરણ 1 માં ઉપરોક્ત કિંમતો મૂકતા કઈ કઈ મૂકીએ? 1, 2, 3 અથવા તો પાછળની કિંમત બંને મૂકી શકીએ. તો શું થશે? F = F12 G M1 M2 / R12 સ્ક્વેર ઇન્ટુ R12 એકમ સદિશ + G M1 M3 / R13 સ્ક્વેર ઇન્ટુ R13 એકમ સદિશ + G M1 M4 / R14 સ્ક્વેર ઇન્ટુ R14 એકમ સદિશ. લખી શકાય? આ રીતે લખી શકાય. અથવા આ બધાને સંગતતા ઉલટાવી દો તો આ પાછળ વાળું તો બધાનું માઇનસ કોમન આવી જશે, આવી જશે ને? તો આ રીતે પણ લખી શકો. અથવા F = -
જી એમ વન એમ ટુ અપોન આર વન ટુ સ્ક્વેર ઇન્ટુ આર ટુ વન એકમ સદીશ પ્લસ જી એમ વન એમ થ્રી અપોન આર વન થ્રી સ્ક્વેર ઇન્ટુ આર થ્રી વન એકમ સદીશ પ્લસ જી એમ વન એમ ફોર અપોન આર વન ફોર નો સ્ક્વેર ઇન્ટુ આર ફોર વન એકમ સદીશ. ખ્યાલ આવી ગયા ને? એટલે પાછળનો આપણે અથવા વાળો લખ્યો છે એમાં બધાના આગળ માઇનસ આવશે, ના આગળ વાળો ભાગ છે. મતલબ સદીશ ઉલટા એટલે દિશા તો એ પણ વિરુદ્ધ દિશા, એની વિરુદ્ધ દિશામાં. તો સંપાતપણા સિદ્ધાંત ટૂંકમાં એમ જ કહે છે કે જો ઘણા બધા પદાર્થો હોય તો કોઈ એક પદાર્થ પર બાકીના બધા જ પદાર્થો વાળી જે ગુરુત્વાકર્ષણ બળ લાગે એ બધાનું શું કરી દેવાનું? સદીશ સરવાળો. તો આપણને આના પર લાગતું કુલ બળ. ઓકે, ધેટ્સ ઓલ ફોર ટુડે.